શક્તિશ્રમ ન્યૂઝની ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો. ભારતીય રેલવે વિભાગનો અણઘડ વહીવટ. દિવાળી પહેલા 2 ટ્રેન સંપૂર્ણ અને 8 ટ્રેન આંશિક રૂપથી રદ કરાઈ. ટ્રેન રદ કરવામાં આવતા મુસાફરોને મુશ્કેલી પડશે. જામનગર વડોદરા અને વડોદરા જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ 18મી સુધી સંપૂર્ણ રદ કરાઈ છે. આ નિર્ણયથી ઘણા મુસાફરો રજળી પડશે. મોદી કેબિનેટ રેલવે કર્મચારીઓને બોનસ આપવાનો નિર્ણય કર્યો છે. કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે રેલવે કર્મચારીઓને 78 દિવસનું બોનસ આપવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે રેલવેના 11.27 લાખ કર્મચારીઓને રૂપિયા 1,832 કરોડનું પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ આપવામાં આવશે, જેને મહત્તમ મર્યાદા રૂપિયા 17,951 હશે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. 20 ઓક્ટોબર પછી અઠવાડિયાની અંદર જ ચૂંટણીની જાહેરાત થવાની શક્યતા છે. ડેપ્યુટી ઇલેક્શન કમિશનર 16-20 ઓક્ટોબરથી ગુજરાતની મુલાકાતે છે. જિલ્લા સ્તરે ચૂંટણીની તૈયારીને આખરી સમીક્ષાનો આરંભ થયો છે. મુખ્ય ચૂંટણી કમિશનર 26 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાત લઈ ચૂક્યા છે. સિમકો સનલાઇટ પેન્ટ્સ કવિન સાફ્ટર મશીનથી કલર બનાવનાર, નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો. સિમકો સનલાઇટ પેન્ટ્સ ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ચાલ્યો બદલીઓનો દોર. 23 આઈએએસ અધિકારીઓની થઈ બદલી, જેમાં અમદાવાદ શહેરના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે એમ થેનારસને મૂકવામાં આવ્યા છે. અમદાવાદના કલેક્ટર તરીકે ધવલ પટેલની નિયુક્તિ કરવામાં આવી છે, તો અમદાવાદના કલેક્ટર સંદીપ સાંગલેની ગાંધીનગરના મ્યુનિસિપલ કમિશનર તરીકે થઈ બદલી. બનાસકાંઠા જિલ્લા પંચાયત દ્વારા જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ 2022ની વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાયું. જિલ્લા પંચાયતના કર્મચારીઓ ખેલાડીઓ માટે 100 મીટર દોડ, ચેસ, રસાખેંચ, બેડમિન્ટન, ટેબલ ટેનિસ, કેરમ, ગોળાફેંક, કબડ્ડી, વોલીબોલ જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાયું. શ્રી સિકોતર ટ્રેડર્સ સિમેન્ટ, લોખંડના પતરા, લોખંડ પાઇપ, ચેનલ, એંગલ, બારી, બારણા, સિમેન્ટ તથા બિલ્ડિંગ મટીરિયલ્સના વેપારી, રેલવે સ્ટેશન રોડ, દિયોદર, BK. પત્રકારિતા પરિષદ દ્વારા રજૂ કરવામાં આવેલ 14 મુદ્દાઓ પૈકી મોટાભાગના મુદ્દાઓ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં સમાવવાની ખાતરી આપતા દીપક બાબરિયા પત્રકારોના હિત માટેના 14 મુદ્દાઓ બાબતે પત્રકારિતા પરિષદ ગુજરાત દ્વારા આજરોજ અમદાવાદ સ્થિત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસ મેનિફેસ્ટો કમિટીના ચેરમેન શ્રી દીપક બાબરિયાને રજૂઆત કરવામાં આવી હતી. એક પછી એક તમામ મુદ્દાઓની વિસ્તૃત રીતે છણાવટ કરી હતી.